ડેડિયાપાડામાં મર્જ કરેલી બેંકોની શાખાઓ ચાલુ રાખવા ડેડિયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનમાં જણાવ્યા મુજબ દેના બેંક અને બેંક ઓફ બરોડાનું વિલીનીકરણ કરવામાં આવેલ છે। ડેડિયાપાડામાં ચાલતી દેના બેંકની શાખા સૌથી જૂની રાષ્ટ્રીયકૃત બેંકની શાખા છે, જેમાં હાલમાં 1,50,000થી વધારે ગ્રાહકો છે, જે શાખામાં સૌથી વધારે ગ્રાહકોની કતારો લાગે છે। જે બેંક શાખા હાલ બેંક ઓફ બરોડા ડેડિયાપાડાના નામે ઓળખાય છે। વધુમાં બેંક ઓફ બરોડાની મોસ્કુત શાખા ડેડિયાપાડામાં કાર્યરત છે, જેમાં 80,000થી વધુ ખાતાધારકો ખાતા ધરાવે છે। આ મોસ્કુત શાખા બંધ કરીને દેના બેંકમાં વિલીનીકરણ કરવામાં આવે તો એક જ શાખામાં 2,50,000થી વધારે ખાતાધારકોની ભારણ થઈ જશે અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડશે, જેથી ડેડિયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દેવજીભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઈ તેમજ કોંગ્રેસ કાર્યકરો દ્વારા ડેડિયાપાડા જનતાના હિતમાં આ બંને શાખાઓના વિલીનીકરણને સખત શબ્દોમાં વખોડી નાખી હતી। આથી બંને શાખાઓ ચાલુ રાખવા સરકારી તંત્રને અરજ કરવામાં આવી છે। જો આ બેંકોને મર્જ કરી વિલીનીકરણ કરવામાં આવે અને જો શાખા બંધ કરવામાં આવશે તો ભારણ વધી જાય, જેથી આદિવાસી બહેનો અને અમારા ખાતાધારકોને પારાવાર નુકસાન હાલાકી ભોગવવાનો વારો આવે એવી ભીતિ છે। બીજી ડેડિયાપાડા તાલુકામાં બેંક ઓફ બરોડા મોસ્કુર શાખા ચાલે છે, તેમાં 80,000થી વધારે ખાતાધારકો છે। હવે ત્યાં પણ સવારથી લાઈન લાગે છે, તો બંને બેંકોમાં જો સવારથી લાઈન લાગતી હોય, બેંક પહોંચી શકતી નથી, તો બંને બેંકોને વિલીનીકરણ કરી એક શાખા કરવામાં આવશે તો અમારી આદિવાસી બહેનો આદિવાસી પ્રજા જશે ક્યાં? એના માટે અમે કોંગ્રેસ સમિતિએ સખત વાંધો લઈ વિરોધ દર્શાવી આજરોજ આવેદનપત્ર સાંસદ સાહેબને આપી એવું રજૂઆત કરવામાં આવેલી છે કે ભલે સરકારે આ બેંકો મર્જ કરી હોય, પરંતુ ડેડિયાપાડાની વસ્તીને ધ્યાનમાં રાખી બેંક ઓફ બરોડા મસ્કુટ શાખા અને જે દેના બેંકને હાલમાં નામ બદલી બેંક ઓફ બરોડા ડેડિયાપાડા નામે જે ઓળખાય છે એ બંને શાખા ચાલુ રાખવામાં આવે। અગર જો એનું વિલીનીકરણ થઈ જે એક શાખા જો કરશે તો અમારી માગણી એવી છે કે અમારા આદિવાસી ભાઈઓ અને બહેનોને સરકાર રોકડના રૂપમાં ઘરે જઈને રોકડા રૂપી આપે, કેમ કે અમારી બહેનો કે ભાઈઓ લાઈનમાં ઊભા રહી શકશે નહીં।